ભાવનગર ગારિયાધારમાં ફટાકડાની લારીમાં આગની ઘટના સામે આવી છે. વાલમ ચોક નજીક ફટાકડાની લારીઓમાં ભીષણ આગ લાગી છે. ફટાકડા ફૂટવા લાગતા લોકોમાં ભાગદોડ મચી ગઈ. ફાયર ફાઈટર પહોંચે તે પહેલા જ વાહનો બળીને ખાક થઈ ગયા છે. પરમિશન વગર ફટાકડા વેચતા લોકો પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. આ દ્રશ્યો ભાવનગરના છે, આપ જુઓ. ફટાકડા અચાનક જ ફૂટવા લાગ્યા, લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. દિવાળીનો તહેવાર છે અને આ દરમિયાન કેટલાક લોકો લારીઓમાં ફટાકડા વેચતા હોય છે, ત્યારે ઘણા બધા લોકો આસપાસ ઊભા હતા. આ ફટાકડાની લારીઓ ઘણી બધી હતી ને તે દરમિયાન એક લારીમાં આગ લાગી અને ફટાકડા ફૂટવાની શરૂઆત થઈ ગઈ અને તમામ જે લારીઓ છે તેને ઝપેટમાં લીધી હતી. ફાયર ફાઈટર પહોંચે તે પહેલાં જ તમામ વાહનો છે તે બળીને ખાક થઈ ગયા છે. નવનીત દલવાડી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નવનીત, કઈ રીતે આ ઘટના ઘટી અને કોઈ જાનહાની? ચોક્કસ જણાવ્યું કે ભાવનગર જિલ્લાનું જે ગારિયાધાર શહેર છે અને ગારિયાધાર તાલુકાની અંદર આવેલો જે વાલમ ચોક છે ત્યાં આગની જે ઘટના છે બનવા પામી છે. ખાસ કરીને વાત કરીએ તો વાલમ ચોકની અંદર 10-12 જેટલી જે ફટાકડાની જે લારીઓ કે જે પરમિટ વગર જે ફટાકડાનું જે વેચાણ કરતા હોય છે અને જાહેરની અંદર વેચાણ કરતા ફટાકડાની લારીઓની અંદર અચાનક જ એક લારીની અંદર આગ લાગ્યા. આગ છે એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને વારાફરતી લગભગ 8-10 જેટલી જે લારીઓ છે એ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ખાસ કરીને જે ગીચ જે ભીડભાડ વાળો વિસ્તાર છે જેના કારણે આગ લાગવાની ઘટનાને પગલે ટોળે ટોળા છે એકઠા થઈ ગયા હતા. ખાસ કરીને પોલીસ વિભાગ અને મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેને જાણ હોવા છતાં આવી જે ગેરકાયદેસર લારીઓ જે ધમધમી છે એને પગલે આજે દુર્ઘટના ઘટી છે. અને ખાસ કરીને તો આજ કોઈ જાનહાની નથી થઈ, પરંતુ કોઈને કઈ નુકસાન થયું હોય તો કોઈનો જીવ ગયો હોય તો આખરે જવાબદાર કોણ થાય? નિશ્રા, બિલકુલ આભાર નવનીત સમગ્ર વિગત બદલ.